જેતપુરમાં કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા અમરેલી જિલ્લાના એસપી દ્વારા કાઠી સમાજને ખોટા ટાર્ગેટ કરી ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝર્સ જેવા આતંકવાદી ગુના પ્રવૃત્તિમાં ખોટી રીતે યુવાનોને ફસાવવામાં આવેલ છે તેમના વિરુદ્ધમાં મામલતદારને આવેદનપત્ર આપ્યું જેતપુર શહેર તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ રાષ્ટ્રીય કરણી સેના સૂર્ય સેના તેમજ રાજપૂત ક્ષત્રિય સમાજ જેતપુર દ્વારા તાજેતરમાં અમરેલી જિલ્લાના એસપી દ્વારા કાઠી સમાજને ખોટા કેસ ટાર્ગેટ કરી ગુજરાત ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝમ જેવા આતંકવાદી ગુના પ્રવૃત્તિમાં ખોટી રીતે કાઠી સમાજના યુવાનોને ફસાવવામાં આવ્યા છે તેમના વિરુદ્ધમાં મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલ જેમાં જણાવેલ કે અમારી કાઠી સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોને અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ખોટી રીતે ખોટા કેસ કરી અમારા હકો ઉપર તરાપ મારવાનું કાર્ય થઈ રહ્યું છે અમારો સમાજ રાષ્ટ્ર એકતા તથા રાષ્ટ્રહિત માટે જાણીતો છે અમારી આગવી સંસ્કૃતિ અને પરંપરાથી પૂરા વિશ્વ આ અમારા પ્રદેશને કાઠિયાવાડ તરીકે ઓળખે છે એક કોમળના આગેવાન ઉપર આતંકવાદી કાયદાનો ઉપયોગ કરી અમરેલી પોલીસ દ્વારા અમારી માન મર્યાદા અને ખુમારી તથા માનવીય મૂળભૂત અધિકાર પર તરાપ મારી છે અને અમારા સમાજના વ્યક્તિ પર રાજદ્રોહ જેવા ગંભીર ગુના દાખલ કરવામાં આવેલ છે આ આવેદનપત્ર દ્વારા ગુજરાત સરકારમાં યોગ્ય રીતે રજૂઆત થાય તેમ અમારા સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજની લાગણી દુભાણી હોય આ આવેદનપત્ર સરકાર સુધી પહોંચાડવાની અપીલ કરવામાં આવેલ છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવું જેતપુર શહેર તાલુકા કાઠી ક્ષત્રિય સમાજની વિનંતી છે આજે જેતપુર મુકામે તારીખ સોળ ત્રણ બે હજાર ના રોજ અમરેલી મુકામે કાઠી છત્રી સમાજના યુવાનો સામે જે ગુનાહિતના જે કાયદાની નીચે જે કલમો નીચે જે કામ લેવામાં આવ્યું છે એમની ધરપકડો કરવામાં આવી છે એ ખરેખર ખોટી છે એને એ એ એના અવાજને અમે બુલંદ બનાવવા માટે એ નિર્દોષ જે લોકોને પૈકડ્યા છે એને છોડાવવાની અહીંથી માંગણી કરવા માટે તમામ કાઠિયાવાડના તમામ તાલુકામાં જે આવેદનપત્ર આપવાના છે એને અનુસંધાને જેતપુર તાલુકામાં પણ જેતપુર ગરચિયા સમાજ જેતપુર કાઠી સમાજ જેતપુર હાટી સમાજ અને કરણી સેના તેમજ સૂર્યસેના સહિત બધા ભાઈઓ આજે મામલતદારશ્રી જેતપુરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને અમારી માંગણી મામલતદાર મામલતદારશ્રી શ્રી અને મુખ્યમંત્રી સુધી પહોંચાડે અને એક જ જ્ઞાતિને ટાર્ગેટ કરી અને જે કંઈ કાયદાઓ મુજબ જે કામ લેવામાં આવે છે એને ગુનેગાર અને દેશદ્રોહી તેમજ આતંકવાદી જેવી કલમો લગાડી ગુજકોટ જેવી કલમ લગાડીને એને જે ત્યાં ટાર્ગેટ કરીને જે પૂરવામાં આવ્યા છે એને વહેલી તકે છોડે એ કેસ ઉપર પુનઃ વિચાર કરવામાં આવે અને અત્યારે જાહેર કરવામાં આવ્યું છે કે જો આટલા આવેદન પછી આ કાઠી છત્રી સમાજનો અને તમામ છત્રી સમાજનો અવાજ ત્યાં પહોંચી અને ફેર વિચારણા કરી અને ભાઈઓને છોડવામાં નહીં આવે અને આ ભાઈઓની પાસે જે અલગથી જો કાયદો કામ કરે છે એ કાયદાથી અલગથી કામ લેવામાં અમારી ના નથી પણ ગુજકોટ ન લગાડી શકાય એવી અમારી બુલંદ માગણી છે એ વખતે જો આનાથી નહીં હજી કામ સુધરે તો આનાથી જલદ આંદોલન કરવા માટે અમારું જે છત્રી સમાજ આજે એકત્રિત થઈ અને મંદાદાશ્રીને અમે આવદન આપ્યું છે કનુભાઈ વરુ કેટીવી ન્યૂઝ જેતપુર